એથી આગળ ત્રીજો મસ્ટ છે. મસ્ટ, વોટ મીન્સ મસ્ટ? આખા દિવસમાં જેની સાથે એક વગર એક વખત બોલ્યા વગર તમને ન ચાલે એનું નામ મસ્ટ. આવા કેટલા હોય? હોલસેલમાં હોય, આવા ટોળા હોય, આના ઢગલા હોય, આ બ્રોડકાસ્ટમાં 254 હોય, બધાની સાથે આખો દાડો વાતો કર્યા કરવાની? એકા એકા આ સભાને હું પૂછું જ છું કે એવો એક ફ્રેન્ડ છે ખરો કે આખા દિવસમાં જેની સાથે તમને એક વખત વાત ન કરો તો ન ચાલે? ગામમાં ને ગામમાં રહેતા હો તો મળ્યા વગર ન ચાલે, અને દૂર રહેતા હો તો વાત કર્યા વગર ન ચાલે. જરા આંગળી ઊંચી કરો. કોણ છે એ મને બતાવવાની જરૂર નથી, ખાલી આંગળી ઊંચી કરો. ફ્રેન્ડ કહું છું હો, હા કરો કરો, આમ બરાબર કરો. સરસ, વેરી ગુડ. તમારા સુખની પણ વાત કરો, તમારા દુઃખની પણ વાત કરો, તમારી કોઈ વાત એનાથી છુપી ન હોય. એક શિષ્ય હોય ને, પોતાના ગુરુથી કોઈ વાત જેમ ના છુપાવે, એમ એક મિત્ર પોતાના મિત્રથી કોઈ વાત ના છુપાવે. આ મસ્ટ મસ્ટ. એક વાત કદાચ તમારી પત્નીને જે વાત તમે ના કરી શકો ને, એ વાત તમે તમારા મિત્રને જો કરી શકો તો સમજો એ તમારો મસ્ટ બને. ઘણી વાતો એવી હશે કે જે તમે તમારા પરિવારમાં કોઈને નથી કરતા, નથી મા બાપને કરતા, નથી ભાઈ બહેનને નથી કરતા, નથી વાઈફને કરતા. બહેનોની એક વિશેષતા છે કે 9 મહિના પેટમાં બાળકને સાચવી શકે, પણ 9 મિનિટ માટે કોઈની વાત સાચવી ના. અને એ લોકોને તમારે આખા ભિવંડીમાં કોઈ મેસેજ પહોંચાડવો હોય ને રૂમી, ખાલી વાઈફ ને કહી દેવા. અને એને એટલું જ કહેવાનું, તમે જ કહું છું, કોઈને કહેતી નહીં. અને પછી જુઓ મજા, તમારા વોટ્સએપ ક્યાં કામ કર રહા હૈ? ઉસકે પહેલે તો પૂરે ભિવંડી મેં મેસેજ ફેલ જાય. અને એ હોશિયાર, ખાલી તને જ કહું છું, તું એ કોઈને કે. અને જે ચાલે જે ચાલે જે ચાલે, સીટી બીટી તો બહુ દૂરની વાત છે, એની પહેલા તો આપણા મેસેજ બધે પહોંચી જાય. એટલે હું ઘણી વાર કહું, ટેલિવિઝન, દૂરનું જોવું હોય ટેલિવિઝન, દૂરનું સાંભળવું હોય ટેલિફોન, દૂર મેસેજ પહોંચાડવા હોય ટેલિગ્રામ. એટલે આવતા હતા ને ટેલિગ્રામ, ટેલેક્સ, ટેલિવિઝન, ટેલિફોન. મેં કીધું આ બધાને છક્કડ ખવડાવી દે એવું એક મશીન, ટેલે વુમન. બહુ વગાડી ને હવે તમારી બચાવું છું. જરા મને કેજો, ઇંગ્લિશમાં સ્ત્રીને વુમન કે અને પુરુષને મેન? ઓકે, હવે મને કેજો કે વુમન નું ઊંધું શું થાય? અરે યાર, વુમન એનું ઊંધું કરો. ન બોલો બોલો, નમવું. અને મેન નું ઊંધું સમજી ગયા? બજાવ. ગમે તેટલી તમે એની ફિરકી ઉડાવો, પણ નમે એ મેન, અને નમવું પડે એનું નામ. બહુ વિશેષતા છે. તમે કોઈને, મેં કીધું ને હમણાં કે એ લોકો વાત ન સાચવી શકે, પણ એક જગ્યાએ બરાબર સાચવે. ઉંમર પૂછજો, ક્યારેય નહીં. એમ કહેવાય છે કે પુરુષની ઇન્કમ ના પૂછાય અને સ્ત્રીની ઉંમર ના પૂછાય. પૂછો તો ક્યારે સાચો જવાબ મળે? જો તમે લાવતો હોય 2500 ને, કે આપણે તો 25000 ની જોબ લાગી છે. એ વાત એને, હવે તું ક્યાં છે? પાછો ટોરેન્ટમાં. પણ હું છે, વોચમેન છે કે હું છે?
ટોરેન્ટમાં છું, ટોરેન્ટમાં વોચમેન પણ હોય અને વોશરૂમ સાફ કરવા વાળો ટોરેન્ટમાં છે. પુરુષની ઇન્કમ નહીં બતાવે, સ્ત્રી ક્યારે ઉંમર નહીં બતાવે. એક ભાઈ ને એવી ખબર પડી કે સ્ત્રી ક્યારે ઉંમર ન બતાવે, એને થયું આજે તો હું ઘરવાળી ની ઉંમર કાઢીને જ રહીશ. રોજ પૂછે ઓલી કે જ નહીં સાચી. એમાં એક દિવસ દિવાળી આવી, દિવાળીમાં માળીએ ચડાવે ને તમને, ઘરવાળા માળીએ ચડાવે, ઘણા ને તો કોરોનામાં ચડાવી દીધા. જાઓ સફાઈ કરી આવો, નવરા બેઠા છો ઘરમાં. ઓલો ઉપર ગયો, સફાઈ કરતા કરતા એને ચીસ પાડી, ઘરવાળી રસોડામાંથી બહાર આવી. હું થયું? અરે તે કેટલી મહેનત થી અથાણું બનાવ્યું હતું, બધું ઉંદરડા ખાઈ ગયા. કે મારી 45 વર્ષની લાઈફ માં મેં નથી સાંભળ્યું કે ઉંદરડા અથાણું ખાય. ઓલો સીધો જમ મારી 47 વર્ષે આજે ખબર પડી કે તું 45 ની ખાવ.